આજે રક્ષાબંધનના દિવસે ધાંગધ્રાની ખાનગી સ્કૂલની બાળાઓ દ્વારા ધાંગધ્રા ખાતે પોલીસમાં ફરજ નિભાવતા પોલીસભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ભાઈ અને બહેનનો પ્રેમને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને આ દિવસ ઉજવે છે, ત્યારે હાલ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના વતનમાં જઈ શકતા નથી અને લોકોની રક્ષા કરવા માટે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે તે લોકોને પણ પરિવારની હૂંફ મરી રહે તે હેતુથી ધાંગધ્રા સહિતની સાધના સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા દર વર્ષે પોલીસના ભાઈઓને રાખડી બાંધવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાના કારણે સ્કૂલની 5 જ વિદ્યાર્થીનીઓ દ્વારા લોકોની રક્ષા કરતા પોલીસના જવાનોની રાખડી બાંધવામાં આવી હતી, જેમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તેમજ સિટી પોલીસ સ્ટેશનના જવાનોને આ વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. એક પરિવારની ભાવના મરી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાથે પોલીસના ભાઈઓ દિવસ રાત જોયા વગર અને પોતાના પરિવારથી દૂર રહીને હાલ ફરજ બજાવતા હતા, ત્યારે આ કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સની ફરજ બજાવતા પોલીસ કર્મીઓનું આરોગ્ય સારું રહે અને તેમનું આયુષ્ય વધે તેવી શુભેચ્છાઓ વિદ્યાર્થીનીઓ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે આ વિદ્યાર્થીનીઓ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમને પોલીસના અધિકારીઓનો પણ પોતાના પરિવારની યાદ અપાવી હતી અને તે પણ આ કાર્યક્રમનું થયેલ આયોજનને પણ બિરદાવ્યું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. હાલમાં ચાલતા તહેવારોને અનુલક્ષીને ઉજવણીમાં આ કોરોના મહામારીના કારણે ઘણા જ વિઘ્નો આવતા હોય તેવા સંજોગોમાં પોતાના વતનથી જિલ્લાથી દૂર કામ કરતા અને વોરિયર્સ તરીકે કામ કરતા કર્મચારીઓ માટે આજરોજ ધાંગધ્રા શહેર વિસ્તારના સ્કૂલની બાળાઓ દ્વારા એક પરિવારની જેમ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પોલીસ વિભાગના કર્મચારીઓને રક્ષા બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ છે, જેના કારણે બહારથી નોકરી કરવા આવનાર કર્મચારીઓને પોતાના ફેમિલીની ફિલિંગ કરાવી અને દીકરીઓએ આજ રક્ષા બાંધી ઉજવણી કરેલ હોય, લાંબી આયુષ્યની માંગણી કરેલ હોય. હું આ બાળાઓને ધન બળવાના તહેવાર નિમિત્તે અમે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન નિમિત્તે આ કોરોનાની મહામારીમાં પોલીસ કર્મીઓને પોતાની પરિવારની હૂંફ મળી રહે અને રક્ષાબંધનમાં પોતાની બહેનની જેમ અમે પણ રાખડી બાંધવા આવ્યા છીએ. અત્યારે અમે એવી ભાવના સાથે રાખડી બાંધી છે કે તેમને લાંબુ આયુષ્ય મળી રહે અને પોતાની ફરજ બજાવે અને અમારું અને તથા પ્રજાનું રક્ષણ કરે.